નમસ્કાર મિત્રો, સવારના પ્રહરમાં એટલું અદ્ભુત આકાશ છે, સરસ ઠંડો ઠંડો પવન પણ છે. આકાશને જોઈએ ને એટલે વિચારોની અનંતતા આવે, હૃદયની અનંતતા આવે છે. રોજ સવારે ઉઠી અને આકાશને જોવું જોઈએ. આજે પંચતત્વ છે, આકાશ, પૃથ્વી, તેજ, જળ, વાયુ, એમાં આકાશને જ્યારે જોઈએ ત્યારે આપણે દરિયાઈ દિલના બનીએ છીએ. અને પછી હું વિચારતો હતો, આ એક લીંબુડી થોડાક દી પહેલાં એવી ઘટા ટોપ હતી અને એક ભાગ એનો સુકાઈ ગયો અને બચી ગઈ માંડ માંડ. અને એક હું જોતો હતો આ પીપળો, આ પણ ચોમાસાની અંદર એટલો ગ્રીનરી હતો, એટલો અદ્ભુત પાન હતા. અને આ નીચેના પાન આજે મેં જોયા, જ્યારે સુકાઈ ગયેલા પર્ણો, ખરી ગયેલા પાનો, ત્યારે મને એક જીવનની યથાર્થતા, વાસ્તવિકતા, જીવનનું સત્ય સમજાયું. એના વિશે મેં થોડુંક લખ્યું છે. આ પાંદડા જેવી આપણી સ્થિતિ થાય છે, હાલત થાય છે, છેલ્લે સમોહિત થઈ જઈએ છીએ આપણે કોઈક વાતાવરણમાં. અને એવું લાગે આપણને કે ત્યાં હું પહોંચી જાઉં, આટલું થઈ જાય એટલે બસ. અને પછી આપણે જીવનની રફતારને તેજ તેજ એટલી બધી દોડાવીએ છીએ, એટલી બધી હંફાવીએ છીએ, એટલી બધા થાકી જઈએ છીએ અને ક્યાંક એવા સમોહિત થઈ જઈએ છીએ કે જીવનનું જે અસ્તિત્વ છે, જે બહાર છે, જે આમ હૃદયનો જે સ્પર્શ છે, અહેસાસ છે જીવનનો, અસ્તિત્વનો, આ બધું ક્યાંક ખોઈ દઈએ છીએ, આક્રમક થઈ જઈએ છીએ ભૌતિકતાની પાછળ. થાય છે કેવું કે ત્યાંને હું પામવા દોડીને ત્યાં ગયો ત્યારે ત્યાં ન હતું. આવું કોઈક ફ્રેન્ડરિક નીત્સ જેવા કોઈ ફિલોસોફર્સે કીધું છે. ડુંગરા આપણને દૂરથી બહુ રળિયામણા દેખાય. મારી સામે ગિરનાર છે, કેટલો અદ્ભુત દેખાય, વાહ. એકવાર એની ઉપર ચડી જાઓ, એકવાર એની ટોચ ઉપર બેસી લઉં અને એવું મારું એક અસ્તિત્વ હું માણી લઉં, એટલે ભયો ભયો મ્યાલ થાવ. આવું આપણે વિચારી અને જીવનની આ દોડની શરૂઆત કરીએ છીએ. ડુંગરા દૂરથી રળિયામણા, નજીક જઈને આપણે જ્યારે જોઈએ ને ત્યારે એમાં કાંટા, કાંકરા, ઝાંખરા, મચ્છર, માખી, કીડી, મકોડા, વીછી, આ બધું હોય છે. દૂરથી નથી દેખાતું. આ જીવનનું એવું હોય છે. જિંદગીની ભૌતિકતા પાછળ આપણે એટલા બધા દોડીએ છીએ, એમ થાય કે એક વખત બસ આટલું થઈ જાય એટલે બસ. થોડીક આર્થિક સક્ષમતા હોવી જોઈએ, મારા બાળકો છે, મારું ઘર છે, મારી પત્ની છે, મારી સોસાયટીમાં હું ક્યાંક થોડોક મારો માભો મૂકી દઉં એટલે પછી હું આમ જીવીશ, પછી હું તેમ જીવીશ. આવું આપણે વિચારીએ છીએ અને એમાં પછી ગરકાવ થઈ જઈએ છે, સંમોહિત થઈ જઈએ છીએ. પેલો સુભાષિત છે ને કે એક ભમરો કમળ ઉપર બેઠો બેઠો એના સુગંધમાં, એના સૌંદર્યમાં એટલો મસ્ત થઈ જાય છે કે દી આથમી જાય છે અને કમળની પાંખડીઓ બીડાઈ જાય છે. પછી એને એમ થાય છે, આવું નાજુક કમળ કેમ તોડું, કેમ બહાર જવું. સવાર થશે, સૂર્ય ઉગશે અને હું પછી પાછો ઉડી જઈશ. એવામાં મધરાત્રે કોઈ મદો મસ્ત હાથી ત્યાં આવે છે અને એના પગ નીચે એ કમળને ચૂંદડી નાખે છે અને એ ભમરાના રામ રમી જાય છે. કંઈક આવું આપણું થાય છે. આવી કંઈક આપણા જીવનની ફિલોસોફી બની જાય છે. આપણને એમ થાય કે આટલું સરસ ધંધો છે, આટલી સરસ નોકરી છે, આને થોડું છોડાય, થોડુંક કામી લેવો, હજુ 2 વર્ષ, હજુ 5 વર્ષ. આ મેં જે લખ્યું ને અત્યારમાં જે આના વિશે થોડુંક, એ મેં એક 2-3 મિત્રોને મોકલ્યું. એક હોંગકોંગ વિજયભાઈ છે અને એક ભાઈ અમેરિકા છે, પ્રફુલ્લ વાખર, એનો રિસ્પોન્સ આપ્યો એમણે, હું બતાવીશ હમણાં. અને કેટલા એક 2 કલેક્ટરને પણ મોકલ્યું મિત્રોને. ત્યારે બધાએ એક વાત અહેસાસ કર્યો
કે હા સાચું છે, આમ જ કરવું છે, બસ હવે બે દિવસ, બે વર્ષ, પાંચ વર્ષ અને પછી ભજન કરશું, ભગવાનને ભજીશું, પેલા હતા એવા ને એવા થઈ જઈશું, ગામડે જઈશું, ગામડાની ગલીઓમાં ફરીશું, સીમાડાઓમાં ખેતરોમાં જઈને રખડીશું ગમે ત્યાં કોઈ ચિંતા વગર. અને ઘણીવાર એવું થાય કે આ લગ્ન કરીને આપણે મોટી ખોટ કરી છે. મારા મિત્ર પ્રફુલ્લનો જે રિસ્પોન્સ આવ્યો અમેરિકાથી એને એવું થોડુંક ઉલ્લેખ કર્યો છે, પણ હકીકત એ છે કે જો ખરેખર માણીશું નહીં જીવનનો સ્પર્શ અહેસાસ ધબકાર, તો એ તો લગ્ન નહીં કરેલા હોય અને રખડતા છું તો પણ નહીં માને માણીશું. આ આપણા છે ને ટાઈમ મેનેજમેન્ટની વાત છે. માનો કે ધંધામાં છીએ, નોકરીમાં છીએ, પણ અઠવાડિયે એક દિવસ તો એવો આપણે રાખીએ કે એમાં સિર્ફ આપણા માટે જીવીએ, આપણા ઘર માટે જીવીએ, આપણા બાળકો માટે જીવીએ. કેટલું આપણે મિસ કરી દઈએ છીએ આપણને ખબર જ નથી પડતી. આવી સવાર હોય, પ્રહર વહેલું, અંધારું હોય, અહીંયાથી ઉઠીને આ જિંદગી એવી માણવા જેવી હોય છે સવારની. મને તેમ લાગે ને કે હું ખરેખર જીવતો હોઉં ને તો હું ચારથી, સવારના ચારથી સાત વાગ્યા સુધીનું જિંદગી છે ને એ એ અસલ જિંદગી જીવું છું. એમાં અનેરો આનંદ હોય છે. ગમે ત્યાં તમે જાઓ, નંદનવન ન હોય, વૃંદાવન ન હોય, અને શહેરની શેરીમાં હાલતા હોય, આપણી ઉપર આધાર રાખે છે કે આપણે ક્યાં સુખી થવું, કેવું જીવન જીવવું છે. આપણે કેટલું વિચારી રાખીએ છીએ આમ કરીશ, એક દિવસ હશે, એક સવાર થશે, એક દિવસના સવારે આવું કરીશ. આવી જિંદગી ક્યાંય આવતી નથી. એક દિવસની સવારે અમે સિકંદર અને નેપોલિયન જેવા દિગ્વિજય થવાના સપનાઓ સેવ્યા, પરંતુ એ સવારની સાંજ આવી ત્યારે રાતવાસો કરવા માટે અમે ફૂટપાથ પર આમ તેમ જગ્યા શોધતા હતા, આવું કોઈએ લખ્યું છે. આપણું વિચારેલું એ એક દિવસ છે, એક દિવસ આવશે, આવતીકાલ, આવી કોઈ આવતીકાલ છે જ નહીં, છે એ આ છે, આ જ છે. પણ આ જે ભૌતિકતાનો જે આપણી ઉપર વજન લાગ્યો છે, સોસાયટીનો જે વજન છે, જે સ્ટેટસનો વજન છે, આ ખૂબ ભારે છે. અને એમાં આપણે કંઈક મિસ કરી દઈએ છીએ. બહેનોને ઘરે, જૂના મિત્રોની ઘરે કેટલાક એવા સગાઓ છે કે જે ભાવ ભરેલા છે, એમને આપણી સોસાયટી, આપણા સ્ટેટસ સાથે કશી લેવા દેવા નથી, માત્ર ને માત્ર પ્રેમ છે, ભાવ છે. આવા લોકોને આપણે મિસ કરી જઈએ છીએ, એની ઘરે રાત રોકાવામાં આપણે કેદી જઈએ છીએ. આ સવારની જે વાતાવરણની વાત છે, વહેલું ઉઠવાનું, માણવાનું, એ આપણે મિસ કરી દઈએ છીએ. શા માટે મિસ કરીએ છીએ? આપણી પાસે ટાઈમ મેનેજમેન્ટ નથી. ધંધો છે, નોકરી છે, ભીડમાં છીએ, સ્ટ્રેસ છે, આ બધું તો છે જ, અને છે જ. ભૌતિક જમાનાનું સ્ટ્રેસ કાંઈ જેવું તેવું નથી, જબરજસ્ત છે. આની અંદર જિંદગી જીવવી અને એમાં વળી મુક્ત થઈને જીવવું, એ તો જબરજસ્ત ટાઈમ મેનેજમેન્ટ માંગી છે, અતિ દ્રઢ મનોબળ જોઈએ. કારણ કે એટલા બધા કામ, એટલા બધા ટાર્ગેટો, એટલી બધી તારીખો અને તવારીખો સાથે આપણે બંધાયેલા હોઈએ. આમ કરવાનું જ, આવી રીતનું કરવું. માનો કે અત્યારે દિવાળી આવે, વેકેશન આવે છે, અને ગઈકાલે મારે પત્ર આવ્યો યુના પુના યુજીસીના હિસાબો અને સેટલમેન્ટ જે કરવાનું છે એ 20 તારીખ દિવાળીના આગલા દિવસોમાં આવ્યું, તો જવું જ પડશે. હું જવાનો હતો એક બીજા કાર્યની અંદર, ભગવત કાર્યની અંદર જોડાયેલો હતો એક જગ્યાએ, તો મારે એમાંથી એક્ઝિટ થવું પડે. આવા કામ ધંધાઓ આવે છે, પરંતુ એક હકીકત છે કે જે આ 84 લાખ યોનિઓ કહીએ ને, એમાંથી આ મનુષ્ય જીવન મળવું ને, એ દુર્લભ વાત છે. એ આપણને મળેલું છે અને હવે મળ્યા પછી આપણે સેટલ થઈ ગયા છીએ, આપણે ભૂખે મરતા નથી. આપણે કાંઈ દુનિયાનો અબજોપતિ માણસ થવાની કાંઈ જરૂર નથી. આપણે તો ખરેખર આપણું જે અબજોપતિ કહેવાય ને, આપણું જે ભૌતિક નહીં પણ તો આધ્યાત્મિક આપણું જગત છે, એ આપણે માણવાની જરૂર છે. માલોપતિ મૂંજ બનવાની જરૂર છે, આત્મબળથી જીવવાની જરૂર છે. કોઈ લોકો ગમે એમ કે, હું મારા તાલે ને મારી રીતે જીવીશ. આ રીતના જીવીએ ને તો આપણે આપણે જે અંદરનો અનુભવ છે, જીવનનું અસ્તિત્વ છે, રિયલ જે જીવન છે, ખરેખરનું જીવન છે, એને આપણે સ્પર્શ કરી શકીએ. અત્યારે આપણે જીવન જીવતા નથી, જીવન વેંઢારીએ છીએ.
જીવનના દિવસોને છે ને એક પછી એક ખલાસ કરીએ છીએ, બરબાદ કરીએ છીએ. 84 લાખ યોનિમાં આ પ્રકૃતિમાં હું માણસ થયો હોય તો કેવી રીતનું જીવી શકું, કેવું પંચતત્વોને માણી શકું, પ્રકૃતિને માણી શકું, સંબંધોને માણી શકું, બાળકો સાથે રમી શકું, કાવ્યો વાંચી શકું, ફિલોસોફી વાંચી શકું, ધર્મ પ્રમાણે જીવન જીવી શકું, દર્શનોને વાંચી શકું, આ બધું જ છે. બધું જોવા છતાં નથી, શું સમય નથી. તો સમય ગયો ક્યાં? સમય ગયો આપણો ભૌતિકતામાં, ભૌતિકતાની વચ્ચે જાહો જહાલી કામમાં. અને જાહો જહાલી કામમાં આપણે શું ગુમાવીએ છીએ એનું મેં એક થોડું લખ્યું છે, એ વાંચીને અને હું પૂરું કરું છું. માહિલો અને બાહિલો પંખીડો, આપણને એક ગીત છે ગુજરાતી ફિલ્મનું, પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુએ સમજાવ્યું તો એ પંખીડો નવું પિંજરું માગે. પંખીડો એટલે એ કવિએ આ શરીરને પંખીડું કીધું છે, એનો અંદરનો આત્મા છે, આપણી અંદર જીવાત્મા છે, અને આ શરીર છે ને એ જૂનું જૂનું લાગે, પિંજરું છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે. આ બધું આપણને ક્યારે થાય છે? 42-48 વર્ષના થઈએ ને પછી ધીમે ધીમે હાળો મગજમાં ખ્યાલ આવે છે કે કંઈક મિસ થઈ ગયું છે. ત્યાં સુધી તો આપણે બહુ ગુમાનમાં હોઈએ છીએ, આમ કરી નાખશું તેમ કરી નાખશું. પરંતુ જ્યારે સમય હાથમાં નથી રહેતો ત્યારે બધું જ હાથમાંથી વહી જાય છે, દી આથમી જાય છે, દી ઢળી જાય છે, તાણું રહેતું નથી, તાણું ચાંડી જાય છે, અને ખબર પડે છે આપણને કે હવે મોડું થઈ ગયું છે. અને મોડું થઈ ગયું હોય ત્યારે ખરેખર આપણું શરીર હોય ને પિંજરું હોય ને એ જૂનું થઈ ગયું હોય. આંખ કાન નાક ઇન્દ્રિય જીભ ત્વચા આના સ્પર્શો ઘટી ગયા હોય, આનો અહેસાસ આનો સ્પર્શ માણવાનો જે સ્ટેમિના હોય એ ઓછો થઈ ગયો હોય, શરીરમાં ઘણા બધા રોગો થઈ ગયા હોય. એટલે આ કેવું છે કે લણણી કરવાનો એક સમય હોય, કાપવાનો, ફાલ કાપવાનો, એ સમય આપણે વાવવાનો આ વિચારો કરીએ છીએ. એ સરસ લખ્યું છે, વાંચું છું. આ મેં પ્રફુલ્લને મોકલ્યું, અમેરિકા છે, બે મિત્રોને મોકલ્યું, ત્યારે એનો રિસ્પોન્સ કેવો આવ્યો એ પણ બતાવું છું. સટોસટી અને કટોકટીના આ ભૌતિક ભીષણ યુગમાં આર્થિક અને સ્ટાઇલિશ સોસાયટીની લાઈફમાં જો આપણે કંઈ ભૂલ્યા હોઈએ તો તે આપણું અસલ અસ્તિત્વ છે. ક્યાંક અને ક્યારેક આપણે ભૌતિક સોસાયટીની ઊંચાઈઓએ ઊભા રહેવામાં આપણા ભીતરના ખરા અસ્તિત્વને ખોયું છે. અસ્તિત્વનો સંઘર્ષ લડવામાં આપણે આપણી ખરી યુવાની અને જીવનનો ખાસ્સો સમય ખોયો છે, ઘણું ગુમાવ્યું છે. ત્યારે આપણે આ સોસાયટીની ઊંચાઈ, પદ, પૈસો વગેરે મેળવ્યું છે. પરંતુ આટલું મેળવવા જે ખોવું પડ્યું તે છે આપણા જીવનની ખરી નિર્દોષતા, ખરું નિસ્પૃહીપણું, ખરી નિષ્કપટતા અને હળવાપણું, શાંતિ અને આરોગ્ય. ટૂંકમાં કેરેક્ટર અને આરોગ્ય બંને ખોયું ત્યારે આ ભૌતિક મોટર બંગલા અને કાર મળ્યા છે. આહા, કેટલું દયનીય અને કેટલું વિચિત્ર! કેવડી ફાલતુ અને નગણ્ય જેવી ચીજ વસ્તુ માટે થઈને આપણે મહાન ચરિત્ર, ઉર્જા, શ્વાસ અને ચૈન શાંતિ વેચ્યા છે. ખરેખર ખોટનો ધંધો. અંદરની ઊર્જા, સંપદા અને ભીતરના વૈભવની સામે તુચ્છ એવી બાહ્ય સંપત્તિને આપણે સર્વાધિક ગણીને આ સફર માંડ્યો. આપણું સહજપણું, આપણું અધ્યાત્મપણું, આપણું જીવન પ્રત્યેનું હકારાત્મક વલણ અને દર્શન દ્રષ્ટિકોણ આ વગેરે વિશ્વને આપણે ખોઈને આ પ્યાસું, તરસ્યું, લાલસું અને લોભામણું જગત શોધ્યું. બાળકો સાથે ન રહ્યા કે ન રમ્યા, બાળકો કેમ અને ક્યારે મોટા થઈ ગયા તેનું ભાન જ ન રહ્યું ને ટાણું ચાંડી ગયું. જ્યાં જવાનું અને જીવવાનું હતું ત્યાં ન જવાયું કે ન જીવાયું. બાળકોને, વડીલોને, પરિવારોને, ખુદને અને ઈશ્વરને જે સમય આપવાનો હતો તે ન અપાયો. ને સબ કે સાથ કભી ભી ન શાંત હોને વાલી દોડમાં દોડતા જ રહ્યા. ઠેઠ કાપણી વેળાએ આવી ત્યારે વાવવાનું યાદ આવ્યું. કાપણી વેળા આવી ત્યારે વાવવાનું યાદ આવ્યું. અહો વિચિત્રમ! બસ કાં તો જીવન જીવો ખાલી ખિસ્સે, ઉઘાડે પગે અને ટાંચા સાધનો વડે, જાડા અને રફ કપડાં પહેરો અને શાંતિનું જીવન જીવો, અથવા યુદ્ધ કરો અને બ્રાન્ડેડ કપડાં, સોસાયટીનું કહેવાતું સ્ટેટસ ભોગવો અને સોસાયટી સટોસટી અને કટોકટીમાં તમારી કિંમતી યુવાની, જીવનનો ખરો મધ્યાહન અને
માહિલો મૂકીને બહારી પ્રપંચમાં સમોહિત થઈને એક નશાની જેમ જીવન ખતમ કરો. આ આપણા જીવનનું તથ્ય છે અને ખરેખર ત્યાં જ આપણે છીએ. આપણે જીવનને ખતમ કરીએ છીએ, જીવનને વેંઢારીએ છીએ, જીવનને આપણે ફાલતુ વસ્તુમાં એટલું બધું રોકી રાખ્યું છે. ફાલતુ વસ્તુ એટલે ભૌતિકતા જરૂરી છે, પૈસો જરૂરી છે, પૈસા વગર આ જીવન જીવવું દુર્લભ છે. ચાણક્યએ કીધું એમ કે અર્થ વગર આ સમાજમાં સોસાયટીમાં રહેવું એના કરતાં જંગલમાં વસવું સારું. પણ એનો એક માપ હોય, એક જગ્યાએ એને શરૂઆત કરવાની જ હોય છે, પણ એક જગ્યાએ એનો પાછું અંત લઈ આવવાનું હોય છે. એક વખત નિવૃત્ત જીવન જીવવાનું હોય છે, એક વખત બધું હંકેલી લેવાનું હોય છે, એક વખત બધું ઠોકરે મારી દેવાનું હોય છે. લગ્ન કર્યા ત્યારે કર્યા, ધંધો કર્યો ત્યારે કર્યો, કામ કર્યું ત્યારે કર્યું. ખરેખર આ પ્રવૃત્તિનું નિવૃત્તિનું જીવન શીખવું હોય ને તો કૃષ્ણમાંથી શીખાય. કૃષ્ણ ગોકુળની ગલીઓને ગાંડી કરી, પણ ગોકુળ છોડ્યું, મથુરામાં આવ્યો, પછી ગોકુળની સામે એક વખત એણે પાછું વાળીને જોયું નથી. ક્યારેય પાછું વાળીને જોયું જ નહીં કૃષ્ણએ. એ અહીંયા દ્વારિકામાં આવી ગયો, એકદમ બંજર જગ્યા, વૃંદાવન છોડીને યુપીનું, ગંગા જમુનાનો કિનારો, અને અહીંયા આવ્યા પછી એની ગુણગાથા ગાતો ન રહ્યો. અહીંયા આમ હતું, ત્યાં આમ હતું, અહીંયા આમ છે. જીવીએ ત્યારે જીવી લેવાનું, ગામડે હોય તો ગામડું માણી લેવાનું, શહેર હોય તો શહેર માણી લેવાનું, પ્રવૃત્તિમાં હોય ત્યારે પ્રવૃત્તિને માણી લેવાની, નિવૃત્તિમાં હોય ત્યારે નિવૃત્તિને માણી લેવાની. આપણે ગરકાવ થઈ જઈએ છીએ. આમાં શું થાય છે, આપણો સ્વભાવ એવો હોય, સમોહિત થઈ જવાનો સ્વભાવ હોય છે. ગમે એ વસ્તુને પકડીએ એટલે એમાં સમોહન થઈ જવું ને આ માણસનો સ્વભાવ છે, લક્ષણ છે. એટલે આપણે ભૌતિકતાની અંદર સમોહિત થઈ જાય છે. ભૌતિકતાની અંદર, સોસાયટીની અંદર બધા દોડે છે, બધાને કંઈક કામનું છે, બધાને સારા બંગલાઓ, સારી કાર, સારી સોસાયટીમાં રહેવું છે. આપણે પણ એની દોડમાં જોડાઈ જઈએ છીએ. હવે એ દોડમાં દોડાયા પછી બંગલો મળી જાય, સોસાયટી મળી જાય, કાર મળી જાય, બધું મળી જાય, પણ પછી આપણે એમાંથી ગરકાવ થઈ ગયેલા હોઈએ છીએ, એમાંથી પાછું બહાર નીકળવાનું ભૂલી જઈએ છીએ. અને શું કરીએ છીએ કે આપણાથી આગળ ને આગળ જે દોડતા જાય છે એને જોતાં જોતાં આપણે એનાથી એને સાઇડ ટ્રેક થવા માટે આપણે વધુમાં વધુ દોડીએ છીએ, વધુમાં વધુ થાકીએ છીએ, વધુમાં વધુ હાંફીએ છીએ. ખરેખર આપણે આગળ જોઈએ છીએ ને એમ પાછળ પણ જોવું જોઈએ. આપણે કોઈ આપણી પાછળ પણ છે. તમે એકદમ ગરૂરમાં આવી જાય, અભિમાન આવી જાય, બધું ખૂબ ખૂબ કામમાં મંડો ને હજુ ખૂબ કામવાનું મન થાય ને ત્યારે પાછળના લોકોને જોઈ લેવું જોઈએ. અને એમ લાગે કે હું પાછળના લોકો બહુ ગરીબ છે અને પાછળ જોઈને એમ લાગે કે આનાથી હું કંઈક છું, ત્યારે આગળના લોકોને જોઈ લેવાના. ભગવાન બુદ્ધે છે ને મધ્યમ માર્ગ આપ્યો છે. આ જીવનમાં મધ્યમ માર્ગ બહુ જરૂરી છે. જીવવાનું પણ માપ રાખીને જીવવાનું, પ્રવૃત્તિ કરવાની તોય માપ રાખીને પ્રવૃત્તિ કરવાની, નિવૃત્તિ રાખવાની તો પણ માપ રાખીને જીવવું. આપણે એક્ઝિટ થવા સમયે એક્ઝિટથી જવું જોઈએ. રવિવાર હોય ત્યારે એક્ઝિટ નથી થતા આપણે. રવિવારે પણ આપણે છે ને, હું તો રવિવારે બાળકોને લઈને ગમે ત્યાં નીકળી જ પડું. ક્યારેક એનો વિડીયો આમાં મૂકતો હોય છે ને, ક્યારેક મોટે ભાગે નથી મૂકતો, પણ માણી લેવું, જીવવાનું, જીવી જ લેવું જોઈએ. આ જે પાંદડું હતું ને, આ પાંદડું, આને મેં એટલું બધું લીલું જોયું હતું આ જાળવાઓમાં ચોમાસામાં, અને આ જ પાંદડું સુકાઈને પડ્યું. આજે જોયું તો નકરા નીચે પાંદડા પડેલા છે. જીવનનો ફટાકડો થતાં જરાય વાર નથી લાગતી, સેકન્ડ થાય છે. આજે આપણે અહીં બેઠા છીએ, આવતીકાલે આપણે ન પણ હોઈએ. રાખ થઈ ગયું અસ્તિત્વ છે ને, આપણી જે અણસાર, આપણી ડિઝાઇન, આપણો આકાર, એ આ જગતમાં ક્યાંય હોય નહીં, કોઈ ખૂણે ન હોય, પંચમહાભૂતમાં ભળી ગયું હોય. બીજા શ્વાસની આપણને ખબર નથી, અનિશ્ચિતતાની જિંદગી જીવીએ છીએ. જ્યારે યુધિષ્ઠિરને પૂછ્યું પેલા તળાવે યક્ષના જે પાંચ પ્રશ્નો, એમાં એક પ્રશ્ન હતો કઈ વિચિત્રતા છે સૌથી મોટું આશ્ચર્ય કયું, ત્યારે યુધિષ્ઠિરનો જવાબ હતો કે માણસ પ્રતિક્ષણે મરે છે અને એ જુએ પણ છે અને જાણે પણ છે, અને છતાંય પોતે અમરપટ્ટો બાંધીને આવ્યો હોય એવી રીતનો એ માણસ કાયમી જીવે છે. એટલે કે આપણને ખબર જ નથી કે આપણે મરી જવાના છીએ, કે અથવા તો આપણો એક વખત અંત છે. ખરેખર મૃત્યુ, રોગ, ગડપણ આ બધું નેગેટિવ કહેવાય, પણ મૃત્યુ, રોગ, ગડપણને દિવસમાં એક વખત તો વિચારી લેવું જોઈએ કે છે એ તો છે જ ભાઈ, મારી ઉપર એ આવવાનું તો છે જ. એક સમય હશે ને, 30 દિવસની તારીખોમાં એક તારીખ આપણી નિશ્ચિત હશે, 6 વારમાં આપણો એક વાર નક્કી હશે, 24 કલાકમાં એક સમય નક્કી હશે.
એક મહિનો નક્કી હશે, 12 મહિનામાં એક વખત મહિનો આવતો જ હશે જ્યારે આપણે દેહ છોડવાના છે એ નિશ્ચિત હશે. આપણને ખબર નહીં હોય, આપણને 24 કલાકમાં એક કલાક જ આવતો છે, એ જે સમય આપણે રાત હશે કે દિવસ હશે એ વાર આવતો હશે, બધું આવતું હશે, ચોક્કસ છે આ બધું. આપણી પાસે માત્ર ને માત્ર એક જ વસ્તુ, આપણી પાસે સમય નથી. સમયની ખૂબ તૂટો છે, સમય ક્યારે જતો રહેશે ને ખબર જ નહીં પડે.